નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ગંગોત્રી સ્કૂલ ગોંડલમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ધોરણ 6માં સામાજિક વિજ્ઞાનમાં એકમ 9 આપનું ઘર પૃથ્વી, જેમાં આજે આપણે ખાસ મુખ્ય જે રેખાંશ વૃત્તો છે એમના વિશે આપણે માહિતી છે એ મેળવવાની છે. તો ગયા લેક્ચરમાં આપણે ખાસ અક્ષાંશ અને રેખાંશ છે એમના ટોપિક વિશે આપણે ભણેલા કે ભાઈ અક્ષાંશ કોને કહેવાય, રેખાંશ કોને કહેવાય, એમનો ઉપયોગ છે એ શું છે. તો ખાસ અક્ષાંશ અને રેખાંશ છે એમનો ઉપયોગ છે કે ખાસ આપણો ટાઈમ ઝોન નક્કી કરવા માટે, સાથે કટિબંધો નક્કી કરવા માટે થતો હોય છે. તો કટિબંધો માટે આપણે નેક્સ્ટ ટોપિકમાં ભણવાના છીએ. આજે ખાસ આપણો ટોપિક છે ટાઈમ ઝોન ઉપર રહેશે. મુખ્ય રેખાંશ ઋતુ, કે આ બે મુખ્ય રેખાંશ ઋતુ છે જે આપણને ખાસ ટાઈમ ઝોન માટે કે સમય છે એમના માટે આપણે ઉપયોગી છે. તો આજે રેખાંશ વૃત છે એમાં ગયા લેક્ચરમાં આપણે વાત કરેલી કે 0 ડિગ્રી, કે 0 ડિગ્રી છે એ રેખાંશ વૃત છે. બરાબર, ત્યાંથી પૃથ્વીના પૂર્વ અને પશ્ચિમ બે અલગ ભાગ છે એ પડે છે. તો સૌ પ્રથમ તો આપણે રેખાંશ છે એમની વ્યાખ્યા ફરીથી આપણે રિપીટ કરીશું કે રેખાંશ એટલે શું. તો કે પૃથ્વીના ગોળા ઉપર દોરેલી ઊભી જે કંઈ પણ કાલ્પનિક રેખા છે એને આપણે રેખાંશ વૃત્ત કહીએ છીએ, અથવા રેખાંશ વૃત્ત તરીકે ઓળખીએ છીએ. જેમાં રેખાંશ ઋતુમાં બે રેખાંશ ઋત છે એ ખૂબ જ મહત્વના છે. કુલ 360 જેટલા આપણે કહીએ ને કે રેખાંશ ઋત છે એ આવેલા છે, જ્યારે અક્ષાંશ ઋત છે 181 જેટલા આવેલા છે. બરાબર, એ આપણે ગયા લેક્ચર છે એમાં આપણે ભણેલા. તો આજે આપણે રેખાંશ ઋતુ છે એમાં મુખ્ય બે રેખાંશ ઋતુ જે આપણને ટાઈમ ઝોન છે એમાં ખૂબ જ મદદરૂપ બને છે એમના વિશે આપણે ડિટેલથી માહિતી છે એ મેળવતા પહેલાં સૌ પ્રથમ તો આપણે રિવિઝન રેખાંશ ઋતુનું કરીએ. તો 0 ડિગ્રી, જેવી રીતે અક્ષાંશ છે એમાં 0 ડિગ્રી એ ખાસ વિષુવવૃત્ત તરીકે આપણે ઓળખીએ છીએ અક્ષાંશમાં, બસ એવી જ રીતે રેખાંશ છે જેમાં 0 ડિગ્રી ઉપર આપણે એ જે ઊભી જે રેખા છે એને આપણે ગ્રીનિચ રેખા તરીકે એમને ઓળખીએ છીએ, જે પૃથ્વીના એકદમ આપણે કહીએ ને કે મધ્ય ભાગ છે એમાં આવેલ હોય છે. અને આપણે કહીએ ને ઊભી કાલ્પનિક રેખા છે, આડી કાલ્પનિક રેખા નહીં. ફરી વાર રિપીટ કરું છું કે ઊભી જે કાલ્પનિક રેખા છે જે જ્યાંથી પૃથ્વીના બે ભાગ કરીએ છીએ, પૂર્વ ભાગ અને પશ્ચિમ ભાગ, જેવી રીતે અક્ષાંશ છે જેમાં ઉત્તર ગોળાર્ધ અને દક્ષિણ ગોળાર્ધ હોય છે, બસ એવી જ રીતે પૃથ્વીમાં પણ ઊભા જે ભાગ થાય છે એમને પૂર્વ ગોળાર્ધ અને પશ્ચિમ ગોળાર્ધ તરીકે ઓળખવામાં આવે છે. તો આજે 0 ડિગ્રી છે પૂર્વ ગોળાર્ધ અને પશ્ચિમ ગોળાર્ધના બે ભાગ કરે છે એમને ગ્રીનવિચ મેન ટાઈમ તરીકે પણ ઓળખવામાં આવે છે. ઘણીવાર વિદ્યાર્થી મિત્રો, તમે મોબાઈલમાં તમે ઘણીવાર વાંચતા હોવ છો GMT લખેલું આવતું હોય પ્લસ કરીને, બરાબર. તો એ તમને એક અત્યારે પ્રશ્ન થતો હશે કે આ GMT એટલે શું. તો આજે આપણે એ GMT વિશે જ સમજવાના છીએ કે GMT છે એ આપણને શું સૂચવે છે, અને એના દ્વારા GMT છે એમના દ્વારા આપણે અન્ય જે દેશો છે કે આપણાથી કયા દેશો અથવા તો આપણાથી ક્યાં પૂર્વ ગોળાર્ધ કે પશ્ચિમ ગોળાર્ધ છે એ આપણે એના સમય સાથે ચાલીએ છીએ, આગળ ચાલીએ છીએ, પાછળ ચાલીએ છીએ એ આપણે આજના લેક્ચર છે એમાં ખાસ જાણીશું. તો સૌ પ્રથમ તો તમે અહીંયા જોઈ શકો છો કે ખાસ કરીને અહીંયા ખાસ GPS ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ, ઘણીવાર આપણે મોબાઈલ છે એમાં ખાસ કરીને કોઈ પણ જગ્યાનું લોકેશન, પ્રોપર લોકેશન કે અક્ષાંશ અને રેખાંશ છે એ આપણને પૃથ્વીની જે તે જગ્યા છે એમનું પ્રોપર લોકેશન છે એ આપે છે. તો આજે પ્રોપર લોકેશન છે એ કોઈ પણ સ્થળ છે એમનું પ્રોપર લોકેશન આપણે જોતું હોય તો આપણે મોબાઈલમાં GPS જે સિસ્ટમ છે જેમનું પૂરું નામ છે ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ,
ખાસ તમારી નોટ છે એમાં નોટ કરી લેજો કે જીપીએસનું પૂરું નામ. ઘણી વખત આપણે એક્ઝામમાં એક માર્કના પ્રશ્ન સ્વરૂપે ઘણી બધી વાર છે એ ખાસ પૂછાતું હોય છે કે ભાઈ જીપીએસ છે એ એમનું પૂરું નામ લખો, અથવા તો કોઈ પણ જગ્યા કે સ્થળ છે એમને સહેલાઈથી શોધવું હોય તો કોની મદદથી આપણે શોધી શકીએ, તો એ છે જીપીએસ, જેને આપણે ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ તરીકે આપણે એમને ખાસ ઓળખતા હોઈએ છીએ. તો આ જે જીપીએસ છે આપણને કોઈ પણ જે જગ્યા કે સ્થળ છે એમનું પ્રોપર લોકેશન છે એ આપવામાં મદદરૂપ છે બનતું હોય છે. હવે આપણે આગળ જોઈએ તો કે ભાઈ ગ્રીનિચ રેખા છે, જેમનું ગ્રીનિચ રેખા છે એમનું આપણે અંગ્રેજીમાં એમને શોર્ટમાં આપણે GMT તરીકે ખાસ ઓળખીએ છીએ. તો એ જે GMT છે એમનું જે આખું ફૂલ ફોર્મ છે કે એમનું આખું ફૂલ ફોર્મ એવી રીતે થાય, ગ્રીનવિચ મેન ટાઈમ, બરાબર. ગ્રીનિચ રેખા જે પૃથ્વીના ગોળામાં પૂર્વ અને પશ્ચિમ એમ ઉભા બે ભાગ કરે છે સરખા, પૂર્વ ગોળાર્ધ અને પશ્ચિમ ગોળાર્ધ, બરાબર. અને ખાસ તમે જોઈ શકો છો અહીંયા કે પૃથ્વીનો જે ગોળો છે, આપણો મેપ જે છે એ ખાસ મેપ હોય એમાં આપણે ઘણીવાર તમે કોઈ પૃથ્વીના ગોળાનો અભ્યાસ કરતા હોય તો એમાં ખાસ વચ્ચેથી એક રેખા પસાર કરેલી હોય છે જે થોડીક જાડી અને હાઇલાઇટ કરેલી હોય છે, જે પૃથ્વીના પૂર્વ અને પશ્ચિમ બે ભાગ કરતી હોય છે, એ ઉપર નામ પણ લખેલું હોય છે ગ્રીનિચ રેખા. તો આ ગ્રીનિચ રેખા એમને જે આપણે GMT તરીકે ઓળખીએ છીએ. અને તમને કોઈ એવું પૂછે કે ભાઈ ગ્રીનિચ રેખા એટલે શું, અને આ ગ્રીનિચ રેખા છે ક્યાંથી પસાર થાય છે, ભલે આ એક કાલ્પનિક રેખા છે, ખરેખર પૃથ્વી ઉપર દોરેલ નથી, પરંતુ આપણે આપણા ઉપયોગ માટે છે એ આ ગ્રીનિચ રેખા છે એમને દોરેલી છે. તો આ ગ્રીનિચ રેખા છે એ ઇંગ્લેન્ડમાંથી ખાસ પસાર થાય છે. આ ગ્રીનિચ રેખા એમની જે જગ્યા છે એમના નામ ઉપરથી જ, આ પ્રોપર એમના નામ ઉપરથી જ ગ્રીનિચ નામ છે એ ખાસ કરીને રાખવામાં આવેલ છે. અને ઘણી બધી વાર મિત્રો તમે ખાસ એરપોર્ટ ઉપર, ઇન્ટરનેશનલ કોઈ એરપોર્ટ ઉપર તમે ઘણી બધી વોચ છે એ ઘડિયાળો છે જોતા હો, અથવા તો કોઈ હોટેલ હોય તો એમાં પણ તમે ઘણીવાર જોતા હોય કે ભાઈ એમાં ઘણી બધી જે ઘડિયાળો દિવાલ ઉપર હોય છે એમાં દરેકમાં ટાઈમિંગ અલગ અલગ હોય, ભાઈ ઇન્ડિયાનો અત્યારે આ ટાઈમ ત્યાં ચાલતું હશે, બીજો કોઈ દેશ હોય અમેરિકા હોય તો એમાં આ ટાઈમ હશે, ચીન હોય તો એમાં આ ટાઈમ હશે. એવી રીતે અલગ અલગ જગ્યા છે કે અલગ અલગ જે દેશ છે એમના ટાઈમની ઘડિયાળ છે એ ઘણી બધી વોચ છે. તમે કદાચ ઇન્ટરનેશનલ એરપોર્ટની મુલાકાત લીધી હોય, અથવા તો કોઈ એવી હોટેલમાં ગયા હોય કે જ્યાં અલગ અલગ ટાઈમની ઘણી બધી ઘડિયાળ બતાવેલી હોય, અને એમાં જુદા જુદા જે પૂર્વના અને પશ્ચિમના દેશો છે એમના સમય છે એ બતાવેલા હોય, તો નાનેથી આપણને એક પ્રશ્ન રહેતો હશે કે ઘણીવાર આપણે આપણા વડીલો પાસે પણ સાંભળતા હોઈએ છીએ કે આપણે અહીંયા દિવસ હોય તો અમુક દેશ છે એમાં રાત હોય છે, ને એવા બધા આપણે ખાસ વાતો છે એ ખાસ સાંભળતા હોઈએ છીએ. અને આપણે અગાઉના ટોપિકમાં અને લેક્ચરમાં પણ આપણે ખાસ શીખી ગયેલા કે ભાઈ આપણી પૃથ્વી છે એ પશ્ચિમથી પૂર્વમાં પોતે આપણે કહીએ ને કે ફરે છે, અને આપણી જે આપણો દેશનો જે ટાઈમ છે કે જેને આપણે સ્ટાન્ડર્ડ ટાઈમ તરીકે ઓળખીએ છીએ, અને તો દરેક દેશ છે એમનો સમય શું અલગ હશે, હા સેના ઉપરથી, તો કે ભાઈ આપણે સૂર્યના જે કિરણો છે, અગાઉના લેક્ચરમાં આપણે જાણી ગયેલા કે ભાઈ સૂર્યના જે કિરણો છે એ ખાસ પૃથ્વી ઉપર પહોંચતા એમને 8.25 મિનિટ જેટલો સમય છે ખાસ લાગે છે. અને આપણે આપણા જ દેશની વાત કરીએ તો કે ભાઈ અરુણાચલ પ્રદેશ છે જે પૂર્વ બાજુ આવેલું રાજ્ય છે, અને એમના સૌપ્રથમ આપણા દેશમાં સૂર્યના કિરણો ત્યાં પડે છે, અને ત્યારબાદ ધીમે ધીમે આપણા ગુજરાત સુધી પહોંચતા 8 કે 9 મિનિટનો સમય લાગી જતો હોય છે, કચ્છ સુધી કદાચ 10 મિનિટનો સમય થઈ જતો હોય, એમાં થોડોક વધતા ઓછા સમય ઓછો રહેતો હોય. તો વિચાર કરો, એક આપણા દેશમાં જો સૂર્યના કિરણો છે એ પૂર્વથી પશ્ચિમ બાજુ પહોંચતા
આટલો સમય લાગે તો આખા પૃથ્વીના ગોળા છે એમાં એક સાથે સૂર્યનો પ્રકાશ પહોંચતો હશે? તો કે ભાઈ ના, આપણે ધોરણ 5માં પણ ભણી ગયેલા કે ખાસ પૃથ્વી છે એ પોતાની ધરી ઉપર ફરે છે અને જેના લીધે દિવસ રાત છે એ થાય છે, કે એક ભાગ સૂર્યની પૃથ્વીનો કોઈ એક ભાગ સૂર્યની સામે હોય તો બીજા ભાગ છે એમાં ખાસ રાત્રિ હોય છે. તો આપણે અગાઉના લેક્ચરમાં છે એમની આમના વિશે પણ આપણે વાત થયેલી. તો આજે આપણે એ GMT ટાઈમ ઝોન છે એમના વિશે આપણે માહિતી મેળવવાના છીએ કે કેવી રીતે ટૂંકમાં આપણો જે આ જે સમય છે આખા વિશ્વનો સમય અને અલગ અલગ દેશોનો સમય છે એ કેવી રીતે ખરેખર નક્કી થાય છે. તો આજે GMT જેને આપણે ખાસ કહીએ છીએ એમને ઘણીવાર એમનું જે બીજું ઘણીવાર મોબાઈલમાં અપ વર્ઝન છે, અપડેટ વર્ઝન આવતું હોય, બસ એવી જ રીતે ઘણીવાર તમે UTC તરીકે પણ વાંચતા હોવ છો, જેને કોર્ડિનેટલ યુનિવર્સલ ટાઈમ તરીકે પણ ઓળખવામાં આવે છે. તો એક આ GMT છે એમનું જે એક અપગ્રેડેડ વર્ઝન છે એમના, પછી આપણે કહીએ કે ભાઈ એમને ઘણી જગ્યાએ UTC તરીકે પણ ખાસ ઓળખવામાં છે એ આવે છે. તો આજે GMT છે ખાસ એને લગતા જો પ્રશ્ન તમને કહું તો ઇંગ્લેન્ડમાંથી પસાર થાય છે અને પૃથ્વીના પૂર્વ અને તમને પશ્ચિમ છે, પૃથ્વીના GMT પરથી જ પૂર્વ અને પશ્ચિમ એમ બે ભાગમાં છે એ ડિવાઈડ કરે છે. તો GMTનો ઉપયોગ શું છે કે ભાઈ પૃથ્વીને પૂર્વ અને પશ્ચિમ એમ બે ભાગ છે એમાં પોતે ખાસ વિભાજિત કરે છે. હવે ખાસ રેખાંશરૂત 360 આપણે કઈ રેખાંશરૂત છે તો એમ 180 જેટલા 180 ડિગ્રી એ પૂર્વ બાજુ હશે, બરોબર, પૃથ્વી ગોળ છે અને 180 ડિગ્રી છે એ ખાસ પશ્ચિમ બાજુ છે એ ખાસ રેખાંશરૂત હશે. તો સૌ પ્રથમ આપણે જોઈએ તો વચ્ચે 0 ડિગ્રી જે આપણે GMT તરીકે ઓળખીએ છીએ જેમની પૂર્વ બાજુ એ 180 ડિગ્રી હશે, પશ્ચિમ બાજુ છે એ 180 ડિગ્રી છે એ ખાસ હશે. તો આજે 180 ડિગ્રી કે ભાઈ પૃથ્વીની પૂર્વ અને પશ્ચિમ બાજુ 180 ડિગ્રી છે તો દરેક જગ્યાએ એકસાથે સૂર્યનો પ્રકાશ છે એ પડશે નહીં અને ખાસ આપણી જે પૃથ્વી છે એ ખાસ પશ્ચિમથી પૂર્વમાં પોતે ફરે છે, પશ્ચિમ બાજુથી પૂર્વમાં પોતે ખાસ જાય છે. તો સ્વાભાવિક છે કે પૂર્વ બાજુનો જે ભાગ છે ત્યાં સૌ પ્રથમ આપણે કહીએ કે ફરવા પૃથ્વી જ્યારે ફરે છે ત્યારે આ જે ભાગ છે એ આ સમય કરતાં આપણે કહીએ ને કે આગળ ચાલતો હોવો જોઈએ. હા, એવું બને કે ભાઈ એમના જે આ GMT જે પસાર થયેલી છે રેખા એમની આપણે વાત કરીએ 1, 2, 3 ડિગ્રી છે અને પશ્ચિમ બાજુ પણ GMTની પશ્ચિમ બાજુ પણ 1, 2, 3 ડિગ્રી છે એ ડિવાઈડ થયેલી છે, જે આપણે અગાઉના લેક્ચરમાં રેખાંશરૂપમાં આપણે આકૃતિ છે એ દર્શાવેલું. તો આ જે ભાગ છે એ આપણે કહીએ ને કે સૌ પ્રથમ ત્યાં એમના કરતાં પૂર્વનો ભાગ છે એ પશ્ચિમ કરતાં છે અમુક સમય છે એ કદાચ આગળ હશે, બરોબર. તો એ જે પૂર્વનો ભાગ છે એ પશ્ચિમના ભાગ કરતાં પોતે આગળ હશે. તો સ્વાભાવિક છે કે ભાઈ ત્યાં અમુક કલાકનો સમય કે તફાવત ખાસ કરીને રહેતો હોય તો ત્યાં દિવસ અને તારીખ છે એ ખાસ કરીને પૂર્વના ભાગ છે એમાં આગળ હશે, જ્યારે પશ્ચિમનો ભાગ છે એમાં કદાચ આપણે કહીએ ને કે ભાઈ એમનો એક દિવસ છે કે તારીખ છે એ ખાસ પાછળ છે એ જોવા મળે છે. તો કેવી રીતે? તો કે ભાઈ આપણી પૃથ્વી ગોળ છે, હવે અહીંયા આપણે 0 ડિગ્રી છે એ ગ્રીનિચ રેખા આપણે નક્કી કરેલી છે. તો એ જે 180 પૂર્વ અને પશ્ચિમ છે એ ખાસ પૃથ્વી ગોળ હોવાથી બંને આપણે કહીએ ને 180 ડિગ્રી એક જ બની જતી હશે અને ત્યાંથી આપણે ખાસ ઇન્ટરનેશનલ ડેડલાઇન જેને આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા કહીએ છીએ એ આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા આપણે પસાર કરીએ. ખાસ વિદ્યાર્થી મિત્રો, GMT છે એ પૂર્વ અને પશ્ચિમ એમ પૃથ્વીના પૂર્વ ગોળાર્ધ અને પશ્ચિમ ગોળાર્ધ એમ બે ભાગ કરે છે. જ્યારે કઈ જગ્યાએ છે એ સોમવાર હશે, કઈ જગ્યાએ માનો કે પૂર્વ અને પશ્ચિમનો ભાગ છે તો પૂર્વ છે એ પશ્ચિમ કરતાં અમુક કલાકો સુધી આગળ હશે, જ્યારે પશ્ચિમના દેશો છે પશ્ચિમ ગોળાર્ધમાં જે કંઈ પણ દેશો આવેલા છે
એ લોકો આપણા કરતાં અમુક આપણે કહીએ એક દિવસ પાછળ હશે. તો એ કઈ જગ્યાએથી નક્કી થયેલ છે? તો જીએમટી છે તો ઝીરો ડિગ્રી, પૂર્વથી પશ્ચિમ છે, પૃથ્વીના ભાગ કરે છે. પણ જ્યારે આ 180 ડિગ્રી પૃથ્વી ગોળ હોવાથી પાછળ ભેગી થાય છે, બરોબર? તો આજે 180 ડિગ્રી છે એ ખાસ પેસિફિક મહાસાગરમાંથી પસાર થાય છે, અને એ જે 180 ડિગ્રી છે ત્યાંથી આપણે ખાસ ઇન્ટરનેશનલ ડેટલાઇન કે કોઈ એ 180 ડિગ્રીને પસાર કરે છે, કોઈ વિમાન છે અથવા તો કોઈ જહાજ છે એ 180 ડિગ્રી છે એમને પસાર કરે છે, તો કોઈ પૂર્વથી પશ્ચિમ આવતું હોય, બરોબર, તો માનો કે એમને પૂર્વના દેશમાંથી પોતે આવે છે, બરોબર, અને હવે પશ્ચિમના દેશોમાં જાય છે, તો એમને ત્યાં સોમવાર હોય, ખાસ ઇન્ટરનેશનલ ડેડલાઇન કે જેવો આંતરરાષ્ટ્રીય દિનાંત રેખા જે 180 ડિગ્રી ઉપર આવેલી છે, એમને જો કોઈ વ્યક્તિ ઓળંગે છે જહાજમાં અથવા તો પ્લેનમાંથી એ ઓળંગી જાય છે, તો પૂર્વના દેશોમાંથી જો કોઈ આવતું હોય, બરોબર, અને માનો કે તે દિવસે એમને સોમવાર હોય, તો હવે એ ઇન્ટરનેશનલ ડેડલાઇન છે એ આંતરરાષ્ટ્રીય દિનાંત રેખા પોતે ઓળંગી જાય છે, તો ત્યારે આપણે કહીએ ને સોમવારનો આગળનો વાર કયો હોય, તો કે ભાઈ રવિવાર, સન્ડે, તો ત્યાં રવિવાર હશે ને તારીખમાં પણ ફેર પડશે. માનો કે ત્યાં 22 તારીખ હોય, બરોબર, પૂર્વના દેશોમાં, તો એ પશ્ચિમના દેશમાં ઇન્ટરનેશનલ ડેડલાઇન ઓળંગે છે તો તરત જ એમની જે તારીખ છે, માનો કે 22 હોય તો 21 થઈ જાય, 21 હોય તો 20 થઈ જાય, પરંતુ એની જગ્યાએ કોઈ પશ્ચિમના દેશોમાંથી કોઈ પૂર્વના દેશોમાં આવે છે તો એમને શું કરવું પડશે? એક દિવસ છે એ વધારવો પડશે. માનો કે કોઈ પશ્ચિમમાં છે એ રવિવાર છે અને કોઈ પૂર્વમાં આવે છે, તો જ્યારે 180 ડિગ્રીને પોતે પસાર કરે છે, બરોબર, તો 180 ડિગ્રી જ્યારે ઓળંગે છે ત્યારે ઓટોમેટિક છે એ સોમવાર થઈ જશે, તારીખ 21 હોય તો 22 છે થઈ જશે. તો આ રીતે આપણે કહીએ ને કે ભાઈ ખાસ બે મુખ્ય રેખાંશ વૃતો છે, એ જે રેખાંશ વૃતો છે એ ખાસ કરીને ટાઈમ ઝોન નક્કી કરે છે. અલગ અલગ જે દેશો છે કે સૂર્યના કિરણો છે કે ભાઈ આ જીએમટી એક સોલાર ટાઈમ છે, સૂર્યના કિરણો ઉપર ડિપેન્ડેડ હોવાથી અલગ અલગ દેશોમાં પણ પોતાના દેશનો એક સ્ટાન્ડર્ડ ટાઈમ ખાસ હોય છે. તો આપણો જે ઇન્ડિયાનો જે સ્ટાન્ડર્ડ ટાઈમ છે એ 82 ડિગ્રી ને 5 મિનિટે નક્કી કરવામાં આવેલ છે અલ્હાબાદની જગ્યા ઉપર. તો એવી રીતે દરેક દેશો છે એમનો પોતાના દેશનો એક સ્ટાન્ડર્ડ ટાઈમ હોય છે, સાથે સાથે આપણે કહીએ ને કે ભાઈ ઇન્ટરનેશનલ ડેડલાઇન મુજબ તારીખ અને વાર એ પ્રમાણે એમને ખાસ ફોલો છે એ કરવા પડતા હોય છે. તો ફરી એક વખત રિવિઝન કરી દઉં છું કે આ 0 ડિગ્રી છે જ્યારે આપણે પૃથ્વીના ગોળામાં આપણે 0 ડિગ્રી છે તો પાછળ આપણે જોઈએ તો 180 ડિગ્રી ભેગી થઈ જશે, કારણ કે પૃથ્વીનો ગોળો છે એ ગોળ છે જે આપણે આ નકશામાં દર્શાવી નથી શકતા. આમની જે લાસ્ટ જગ્યા છે અને આમની જે લાસ્ટ જગ્યા છે ખરેખર 180 ડિગ્રી બને સાથે જ છે, અને આજે ઇન્ટરનેશનલ ડેડલાઇન છે, આંતરરાષ્ટ્રીય દિનાંત રેખા છે એ સીધી નથી, જીએમટી ગ્રીનિચ રેખા છે એ સીધી છે 0 ડિગ્રી ઉપર. જ્યારે 180 ડિગ્રી ઉપર આપણી જે આંતરરાષ્ટ્રીય દિનાંતર જે રેખા છે એ સીધી દોરવામાં નથી આવતી, કારણ કે માનો કે આપણો જ દેશ હોય અને એમાં માનો કે કોઈ દેશ છે અથવા તો કોઈ ટાપુ છે એ 180 ડિગ્રી ઉપર ચોક્કસ આવતો જ હોય, તો થાય એવું કે 180 ડિગ્રી ઉપર જો આપણે ત્યાં સીધી આંતરરાષ્ટ્રીય દિનાંત રેખા દોરીએ તો એક દેશ છે અથવા તો કોઈ એક જ ટાપુ છે એમાં સમય અને આપણે કહીએ ને તારીખના એ લોકોના છે ઘણા બધા ગોટાળા થઈ શકે, કારણ કે એક જ દેશમાં બે તારીખ અને ખાસ કરીને બે વાર છે એ ઘણો ગોટાળો છે એ ખાસ આવતો હોય છે. તો આવું ના બને એટલા માટે આપણે કહીએ ને કે આંતરરાષ્ટ્રીય દિનાંત રેખા, ગ્રીનિચ રેખા નહીં, ખાસ આંતરરાષ્ટ્રીય દિનાંત રેખા છે એમને વાંકી ચૂકી દોરવાનું મુખ્ય કારણ છે એ ખાસ કરીને એ જ છે કે કોઈ એક ટાપુ વચ્ચેથી પસાર થાય છે અને આંતરરાષ્ટ્રીય દિનાંત રેખા પસાર થાય છે. જો આપણે સીધી દોરીએ તો એક ટાપુ ઉપર બે તારીખને વાર ભેગા થાય, કોઈ માનો કે એ ટાપુની પૂર્વ બાજુ હોય ત્યાં સોમવાર હોય,
બરોબર. અને પશ્ચિમ બાજુ રવિવાર, તો એવું એક ટાપુ ઉપર શક્ય ના બને, અથવા તો કોઈ દેશમાં સીધી પસાર થતી હોય બરોબર, જે જગ્યાએ પેસિફિક મહાસાગરમાં વચ્ચે જે કાંઈ પણ ટાપુઓ આવેલા છે, તો ટાપુ અથવા તો કોઈ નાના દેશો આવેલા છે એમાં આજે પેસિફિક મહાસાગરમાં તમે પાઠ્યપુસ્તકમાં પણ આપણે PDF છે એ આપેલી જ છે, જેમાં ચિત્ર સહિત આપણે ખાસ બતાવેલું છે કે ખાસ આજે આંતરરાષ્ટ્રીય દિનાંત રેખા છે સીધી નથી, વાંકી ચૂકી હોવાનું મુખ્ય કારણ એ છે કે જેના ઉપરથી પસાર થાય છે બરોબર, ત્યાં તારીખને વાર બદલાતા હોવાથી એમને ખાસ કરીને આપણે કહીને કે વાંકી ચૂકી એટલે દર્શાવેલી છે કે કોઈ ટાપુ આવતો હોય બરોબર, તે સંપૂર્ણ ટાપુ કાં તો પૂર્વમાં લેવામાં આવે અથવા તો પશ્ચિમમાં લેવામાં આવે, જેથી એક જ ટાપુ ઉપર તારીખ અને વાર છે એમના ખાસ ગોટાળા ન થાય એટલા માટે. તો ગ્રીનિચ રેખા છે ઇંગ્લેન્ડમાંથી પસાર થતી 0 ડિગ્રી રેખાંશ વૃત્ત છે, એમને આપણે ગ્રીનિચ રેખા તરીકે ખાસ ઓળખાવીએ છીએ. બે રેખાંશ વૃત્ત મહત્વના છે, અગાઉના લેક્ચરમાં પણ અમે વાત કરી હતી, 180 ડિગ્રી જેને આપણે ખાસ આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા તરીકે ઓળખીએ છીએ, જ્યારે ખાસ આપણે પૂર્વ અને પશ્ચિમ છે એમના બે ભાગ છે એ ખાસ કરીને ગ્રીનિચ રેખા છે ત્યાંથી પડતા હોય છે. તો આપણે GMT ગ્રીનિચ રેખા છે એમના વિશે માહિતી મેળવી, આંતરરાષ્ટ્રીય જે દિનાંતર રેખા છે એમના વિશે પણ આપણે માહિતી છે ખાસ મેળવેલી. હવે આપણે ખાસ જોઈએ તો કે ભાઈ આ આવું કેટલા સમય પહેલા નક્કી થયેલું કે ભાઈ દરેક ખાસ સ્ટાન્ડર્ડ ટાઈમ છે એ પોતા જે તે દેશનું કે હોવો જોઈએ, અથવા આખું જે વિશ્વનું આપણે કહીએ ને કે ટાઈમ ઝોન છે એ વ્યવસ્થિત રીતે નક્કી થયેલ હોવો જોઈએ. તો કે ભાઈ આપણે 1884 છે જેમાં ઇન્ટરનેશનલ મેરિડિયન કોન્ફરન્સ છે જેમનું આયોજન થાય છે અને એમાં આ બાબત છે એમનું ખાસ ધ્યાને દોરી અને રજૂઆત છે કરવામાં આવે છે. હવે માનો કે આજે ડિગ્રી છે કે સૂર્ય છે એમના ખાસ પૃથ્વી છે પોતે એક જ કલાકમાં કેટલા ડિગ્રી પોતે કાપતી હશે, પૃથ્વી છે પોતાની ધરી ઉપર પોતે જાતે ફરે છે જેમના લીધે દિવસ રાત થાય છે, એમના લીધે જ આપણે ખાસ કરી કે ભાઈ આજે જેમની સાથે આપણે કહીએ ને કે સૂર્યના સોલાર ટાઈમ, સૂર્યના કિરણો આધારિત આપણે જે આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા આપણે નક્કી કરાયેલી છે, તો એ જે આખો આપણે કહીએ ને કે 360 ડિગ્રી છે, તો આપણને કેવી રીતે ખબર પડે કે ભાઈ પૃથ્વી છે એક કલાકમાં કેટલા ડિગ્રી પસાર કરેલા, પૃથ્વી છે એક કલાકમાં કેટલા ડિગ્રી પસાર કરે છે, 24 કલાક છે એમાં કેટલો ટાઈમ પોતે પસાર કરે છે બરોબર, અને 1 ડિગ્રીને પસાર થતા ખાસ કેટલો સમય છે એ લાગે છે. તો હવે એના માટે ખાસ વિદ્યાર્થીઓ 360 ડિગ્રી જે છે બરોબર કે રેખાંશ ઋતુ છે, 360 ડિગ્રી છે, 360 જે રેખાંશ ઋતુ છે, હવે ખાસ 24 પૃથ્વીને પોતાની ધરી ઉપર ફરતા છે, ખાસ 24 કલાક જેટલો સમય છે એ લાગે છે, તો તમે 360 ડિગ્રી છે જેમને 24 કલાક સાથે તમે એમને ભાંગશો તો 15 ડિગ્રી એવો જવાબ છે એ ખાસ આવશે. અને એ જે એટલે એનો અર્થ એવો થયો કે ભાઈ ખાસ આપણે 24 કલાક છે બરોબર કે 24 કલાકનો જે ટાઈમ છે એમાં 360 ડિગ્રી આપણે કહીએ ને પૃથ્વી ખાસ ઘૂમે છે, તો 1 કલાકમાં પૃથ્વી છે કે ખાસ આપણે જાણવું હોય કે પૃથ્વી છે એમને 1 કલાકમાં કેટલા ડિગ્રી કાપતી હશે, તો કે 15 ડિગ્રી બરોબર. પૃથ્વીને ખાસ આપણે 360 ડિગ્રી જેમને 24 કલાક સાથે આપણે ભાંગીશું તો જવાબ આવશે 15 ડિગ્રી. એ જે 15 ડિગ્રી જવાબ આવેલો એમનો અર્થ એવો થાય કે પૃથ્વી ઉપર ખાસ 15 ડિગ્રી છે એમને અંતર છે કે પૃથ્વીને ફરતા 15 ડિગ્રી પોતે ફરે છે, 1 કલાકમાં રેખાંશ વૃત્ત છે જેમાં 15 રેખાંશ વૃત્ત છે એ ખાસ સૂર્યની સામે ખાસ આપણે કહીએ કે પસાર થાય છે, અથવા તો એવી રીતે પણ આપણે કહી શકીએ કે પૃથ્વી છે એ પોતાની ધરી ઉપર ફરે છે, તો 1 કલાકમાં એને ખાસ 15 ડિગ્રીને કાપતા 1 કલાકનો સમય છે એ ખાસ લાગે છે.
તો હવે એક હર્ષ છે બરોબર, એમાં ખાસ મિનિટ કેટલી હોય? તો કે ભાઈ 60 મિનિટ. હવે આપણે એ જાણવું હોય કે 1 ડિગ્રી છે એમને કાપતા કેટલો સમય છે એ લાગતો હોય છે બરોબર. તો કે ભાઈ આ 15 ડિગ્રી છે એ ખાસ 1 કલાકમાં જો પૃથ્વી છે 15 ડિગ્રી એ પોતે ફરી જતી હોય બરોબર, તો પછી એમને 1 ડિગ્રી છે એમનો કેટલો સમય લાગતો હોય? તો 1 ડિગ્રી છે આપણે 15 60 મિનિટ છે એમને આપણે 15 ડિગ્રી સાથે ભાંગીએ તો 4 મિનિટ જેટલો જવાબ આવશે. એટલે એક આપણે કહીએ ને 1 ડિગ્રી છે એ એમને પસાર થતાં ખાસ 4 મિનિટ જેટલો સમય છે લાગે છે. આ તમને ખાલી ફક્ત આપણે કહીએ ને કે ભાઈ જાણવા માટે એક માહિતી છે એ આપણે પૂરી પાડેલી છે. તો ફરી વખત આ ટોપિક છે એમનું રિવિઝન આપણે કરી લેશું. આપણે કહીએ ને કે ભાઈ આપણે 5.5 કલાક જેટલો સમય છે ખાસ પશ્ચિમના દેશો કરતાં આપણે આગળ છીએ, કે અગાઉ પણ મેં તમને વાત કરી લીધી ભાઈ પૂર્વનો ભાગ છે એ આગળ હશે પશ્ચિમ કરતાં આગળ છે. એટલે પશ્ચિમના દેશો છે એમાં 1 દિવસ છે એ ઘટાડવામાં આવે છે તારીખમાં અને વારમાં. સૌ પ્રથમ આપણે જોઈએ તો સૌ પ્રથમ આપણે જીપીએસ કે ભાઈ આપણે મોબાઈલ માંથી જ આપણે કોઈ પણ જગ્યા છે એમનું પ્રોપર જે ચોક્કસ લોકેશન છે જે તે જગ્યાનું એ જીપીએસની મદદથી આપણે જાણી શકીએ છીએ, જેને આપણે ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ તરીકે પણ આપણે ખાસ ઓળખતા હોઈએ છીએ. ત્યારબાદ ગ્રીનિચ રેખા, કે જે ગ્રીનિચ રેખા છે એને આપણે જીએમટી તરીકે પણ ઓળખીએ છીએ, જેમાં એમનો આપણે કહીએ ને ફૂલ ફોર્મ એવું થાય ગ્રીનવિચ મેન ટાઈમ. ગ્રીનિચ રેખા છે જેને આપણે ગ્રીનિચ મેન્ટેન તરીકે પણ ઓળખીએ છીએ. અને યુટીસી છે એમનું એક અપગ્રેડ વર્ઝન છે, કે જે આપણે કહીએ ને કે ભાઈ ખાસ કરીને અગાઉના અમુક વર્ષો પહેલાં છે યુટીસી છે ખાસ નક્કી થયેલ, કે જેમાં આપણે જેમને કોઓર્ડિનેટેડ યુનિવર્સલ ટાઈમ તરીકે પણ ઓળખીએ છીએ. અને આ જીએમટી છે જે ગ્રીનવિચ મેન ટાઈમ કહીએ છીએ, તો ગ્રીનિચ રેખા છે એટલે શું? તો કે ભાઈ ઇંગ્લેન્ડમાંથી પસાર થતી 0 ડિગ્રી કાલ્પનિક રેખાંશવૃત છે એમને આપણે ગ્રીનિચ રેખા તરીકે ઓળખીએ છીએ. અને આજે ગ્રીનિચ રેખા છે એ પૃથ્વીના પૂર્વ અને પશ્ચિમ એમ બે ભાગ છે એ ખાસ ઘડતી હોય છે. આજે ગ્રીનિચ રેખા એમના દ્વારા પૂર્વ અને પશ્ચિમ, પૂર્વ ગોળાર્ધ અને પશ્ચિમ ગોળાર્ધ પૃથ્વીના ઊભા બે ભાગ થાય છે. ગ્રીનિચ રેખા છે એ 0 ડિગ્રીએ છે એ ખાસ પસાર છે એ થાય છે. તો એ જે ગ્રીનિચ રેખા છે એમનો ઉપયોગ પૃથ્વીના પૂર્વ અને પશ્ચિમ ગોળાર્ધ છે એમના બે ભાગ કરે છે. અને એમના પરથી જ આગળ આપણે આંતરરાષ્ટ્રીય દિનાંત રેખાના ઉપયોગથી ટાઈમ ઝોન છે એ આપણે નક્કી કરી શકીએ છીએ, કે 180 ડિગ્રી છે પૂર્વ બાજુ, 180 ડિગ્રી છે પશ્ચિમ બાજુ, જેમના આધારે આંતરરાષ્ટ્રીય દિનાંત રેખા બરોબર જેમનો પણ આપણે વિગતે અભ્યાસ છે એ ખાસ કરેલો. અને આગળ આપણે ખાસ કેવી રીતે આખું 360 ડિગ્રી છે એમનું કાઉન્ટ છે એ કેવી રીતે કરવું એમનો પણ આપણે ખાસ જાણકારી અને માહિતી છે ખાસ મેળવેલી. તો આજે વિદ્યાર્થી મિત્રો આજે આપણે જે કંઈ પણ જીએમટી અને ઇન્ટરનેશનલ ડેડલાઇન કે આંતરરાષ્ટ્રીય દિનાંત રેખાનો આપણે જે કંઈ પણ આજે ટોપિક છે જે બે મુખ્ય રેખાંશ વૃત્ત તરીકે જેમને ઓળખવામાં આવે છે એ રેખાંશ વૃત્તો છે એમના વિશે આપણે વિશેષ પરિચય છે એ આજે મેળવેલો. તો આશા રાખું છું કે આજનો જે બે રેખાંશ વૃત્તનો ટોપિક છે એ તમને એકદમ વ્યવસ્થિત છે સમજાઈ ગયેલો હશે. થેન્ક યુ.